જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, હું કૌશલ જોશી વાસુદેવ સ્કૂલની YouTube ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે વિદ્યાર્થી મિત્રો આપણે ભણવાના છે ધોરણ 8 માં વિષય ગણિતમાં સ્વાધ્યાય 9.5 જે આપણે કરી રહ્યા છે. છેલ્લા લેક્ચરમાં આપણે જોયું હતું કે કિંમત શોધના આપણે જે દાખલા પણ આપણે જોઈ રહ્યા હતા, તો એ જ દાખલાને આપણે આગળ વધારીએ. તો ભાઈ હવે આગળ કઈ રીતે લખવું, તો છતાં પણ આપણે તો યાદ રાખવા દો, આપણે ચાર સૂત્રો છે, ચાર સૂત્રની મદદથી આપણે દાખલા ગણીએ છીએ. પહેલું સૂત્ર કયું, a plus b નો વર્ગ બરાબર a વર્ગ plus 2ab plus b વર્ગ. બીજું સૂત્ર કયું, તો a minus b ની કૌંસ નો વર્ગ બરાબર a વર્ગ minus 2ab plus b વર્ગ. પછી a plus b a minus b બરાબર a વર્ગ minus b વર્ગ. ચોથું સૂત્ર શું હતું, x plus a x plus b બરાબર x વર્ગ plus a plus b ગુણ્યા x plus ab. ચાલો આ સૂત્રની મદદથી આપણે દાખલા કરવાના છે. અહીંયા 102 નો વર્ગ, તો મેં તમને કીધું વિદ્યાર્થી મિત્રો કે નજીકની 0 વાળી કિંમત આપણે ગોતવાની હોય છે. 102 ની નજીકની 0 વાળી કિંમત કઈ થશે, 100 + 2. નજીકની 0 વાળી કિંમત કઈ થાય, 100. તો 100 + 2 102 થઈ જાય. ચાલો સૂત્ર પ્રમાણે 2 પદ નો વર્ગ છે, 2 પદ વચ્ચે નિશાની કૌંસ નો વર્ગ, કઈ નિશાની, પ્લસ. પ્લસ હોય ત્યારે a plus b નો વર્ગ, પહેલા પદ નો વર્ગ 100 નો વર્ગ પ્લસ 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ પ્લસ બીજા પદ નો વર્ગ, પહેલા પદ નો વર્ગ પ્લસ 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ પ્લસ બીજા પદ નો વર્ગ. ચાલો વર્ગ કરો, 100 નો વર્ગ 10000 પ્લસ 2 ગુણ્યા 100 ગુણ્યા 2, 2 ગુણ્યા 100 એટલે 200, 200 ગુણ્યા 2 કરી શકે 400 પ્લસ 2 નો વર્ગ 4. આ બધાનો સરવાળો કરો તો 10000 વત્તા 400 વત્તા 4 શું જવાબ આવે, 10404. ચાલો પહેલાનો જવાબ કહીએ 10404, તે જ રીતે બીજાનો જવાબ કહીએ 998 નો વર્ગ. 998 નો વર્ગ કરવો છે, નજીકની 0 વાળી કિંમત 1000, 1000 માઇનસ 2 નો વર્ગ, 1000 માંથી 2 બાદ કરીશ, કેટલા 2, 1000 માંથી 2 બાદ કરો એટલે કેટલા આવશે, 998. ચાલો 2 પદ હોય વચ્ચે માઇનસ હોય, કૌંસનો વર્ગ છે, આપણે કયું સૂત્ર લાગુ પડશે, a માઇનસ b નો વર્ગ, a નો વર્ગ અને પહેલું પદ નો વર્ગ 1000 નો વર્ગ માઇનસ 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ પ્લસ બીજા પદ નો વર્ગ. ચાલો 1 નો વર્ગ 1, અહીં મેં શીખવાડ્યું 0 વાળો ત્યારે શું કરવો, પહેલા કોણ છે 1, 1 નો વર્ગ કરો 1, પછી કેટલા 0 છે, 3 0, 3 0 ડબલ વાર લખી દીધું, 3 ના ડબલ કેટલા થાય 6, શું કામ ડબલ વાર, 2 ઘાત છે એટલા વાર, 6 0 કરો 1 2 3 4 5 6, દસનો કેટલા આવશે, 10 લાખ. કેટલા આવ્યા મિત્રો, 10 લાખ. માઇનસ 2 ગુણ્યા 1000 ગુણ્યા 2, 2 ગુણ્યા 1000 એટલે 2000, 2000 ગુણ્યા 2 એટલે 4000 પ્લસ 2 નો વર્ગ 4. હવે પેલા આને સાદરૂપ આપી માઇનસ વાળા પદ હતા ને મિત્રો, અહીંયા આપણે લાઈનમાં સાદરૂપ, તમે ભૂલ શું કરશો કે માઇનસ 4000 પ્લસ 4 આ બે નું પેલા સાદરૂપ આપણે ટ્રાય કરશું. એટલે સરવાળો કરો, 4000 પ્લસ 4 4000 4 8, જે સ્ટેપ ખોટું છે. શું કામ ખોટું છે, 4000 ને અહીંયા કેટલા છે માઇનસ, અહીંયા કેટલા છે પ્લસ, અને આખી વિષયને જોશો તો પ્લસ માઇનસ તમારે બાદબાકી કરવાનું આવે. તો એવું ન કરતા આપણે લાઈનમાં ક્રમ પ્રમાણે સાદરૂપ આપીએ તો કોઈ ભૂલ પડવાની શક્યતા રહેશે નહીં. તો 10 લાખ માંથી 4000 બાદ કરો કેટલા વધે, 9,96,000. કેટલા વધશે, 9,96,000 પ્લસ 4, સરવાળો કરી લો, 9,96,000 ને 4, આ એનો જવાબ. 5.2 છે, હું પોઈન્ટ દૂર કરું, 52/10 કૌંસ નો વર્ગ, પોઈન્ટ દૂર કરી દીધો, પોઈન્ટ દૂર કરી લો, પોઈન્ટ ની નીચે 10 આવે, પોઈન્ટ પછી એકાગ્ર છે. તો ચાલો 52 ના શું ભાગ પડે, 50/2 કૌંસ નો વર્ગ. હવે આ વર્ગ છેદને પણ લાગ
લાગુ પર આખા કૌંસ નો હોય છે ને છેદ ને પણ લાગુ પડે છેદ માં કેટલા છે 10 10 નો વર્ગ 100 હવે છેદ માં કોઈ જાત નો આપણે સૂત્ર નો ઉપયોગ કરવા નથી છેદ માં 100 ના 100 એમ જ રાખશું આપણે પેર પાડેલા સૂત્ર ગયા માત્ર ને માત્ર અંશ માં ચલો 50 10 2 નો વર્ગ છે સૂત્ર પ્રમાણે પહેલા પદ નો વર્ગ પ્લસ 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ પ્લસ બીજા પદ નો વર્ગ છેદ માં 100 એમ છેદ માં કોઈ જાત નો ફેરફાર કરવાનો નથી ચાલો સરળ બાબત 50 નો વર્ગ 2500 પ્લસ 2 ગુણ્યા 50 ગુણ્યા 2 2 ગુણ્યા 50 એટલે 100 100 ગુણ્યા 2 એટલે 200 પ્લસ 2 નો વર્ગ 4 છેદ માં 100 સરવાળો કરી દો 2500 પ્લસ 200 પ્લસ 4 સરવાળો છે સરવાળો કરવાનો નથી 2704 છેદ માં 100 2704 છેદ માં 100 છેદ માં 2 0 છે તો છેલ્લે થી 2 આટા પછી પોઈન્ટ આપણો છેલ્લો જવાબ કેટલો આવશે 27.04 છેલ્લો જવાબ કેટલો આવી જશે મિત્રો 27.04 ચાલો તે જ રીતે અહીંયા 297 ગુણ્યા 303 છે બે કિંમત છે તો બે માં વિચાર બે માં નજીકની 0 વાળી કિંમત કઈ આપણે 297 માં નજીકની 0 વાળી કિંમત થાય 300 એટલે આપણે શું કરવું પડે 300 માઈનસ 3 એટલે 297 માં આવે પછી 303 એની નજીકની 0 વાળી કિંમત પણ 300 શું કરવું પડશે આપણે 300 પ્લસ 3 હા બંને સરખા હોય 300 માઈનસ 3 300 પ્લસ 3 બે કૌંસ નું પહેલું પદ સરખું બીજું પદ સરખું પહેલું પદ સરખું બીજું પદ સરખું તફાવત શું તો એક માં પ્લસ એક માં માઈનસ તો આપણું સૂત્ર નંબર 3 a પ્લસ b a માઈનસ b એટલે શું થશે પહેલા પદ નો વર્ગ માઈનસ બીજા પદ નો વર્ગ પહેલું પદ 3 a માં 300 300 નો વર્ગ માઈનસ બીજા પદ નો વર્ગ બીજું પદ 3 b માં 3 3 નો વર્ગ ચાલો વર્ગ કરીએ 3 નો વર્ગ 9 હવે 0 છે 2 0 એટલે 4 0 થઈ જાય માઈનસ 3 3 નો વર્ગ 9 90 જા થયા 90 જા માંથી 9 બાદ કરીએ કેટલા વધે 28991 કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો 28991 ચાલો એ જ રીતે અહીંયા 78 ગુણ્યા 80 સેમ ટુ સેમ જે પ્રોસેસ કરી હતી એ જ પ્રોસેસ અહીંયા નજીક જીરો આની કિંમત 80 માઈનસ 2 80 પ્લસ 2 સૂત્ર પ્રમાણે જોડો 80 નો વર્ગ માઈનસ 2 નો વર્ગ પહેલા પદ નો વર્ગ માઈનસ બીજા પદ નો વર્ગ 80 નો વર્ગ 8 નો વર્ગ 64 એક 0 છે ડબલ કરી દીધું શું કામ ડબલ 2 ગયા છે એટલે 2 0 આવી ગયા માઈનસ 2 નો વર્ગ 4 6400 માંથી 4 બાદ કરીએ એટલે કેટલા વધે 6396 કેટલા વધે મિત્રો 6396 સેમ ટુ સેમ અહીંયા આ પ્રોસેસ બરાબર કેટલા જવા થશે આને લેવું આપણે પોઈન્ટ 2 લઈ લેતા અહીંયા પણ પોઈન્ટ 2 કરીએ ચાલો 89 છેદમાં 10 કૌંસનો વર્ગ 89 છે તો 89 ની નજીક ની 0 વાળી કિંમત વિદ્યાર્થી મિત્રો કેટલી થશે 90 90 માઈનસ 1 કૌંસ નો વર્ગ છેદમાં કોણ 10 એને અલગ પાડી દો છેદ ને અલગ પાડી સૂત્ર માત્ર અંશમાં 10 નો વર્ગ 100 ચાલો સરળ બાકી 90 નો વર્ગ પહેલા પદ નો વર્ગ માઈનસ 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ પ્લસ બીજા પદ નો વર્ગ છેદમાં 100 10 નો વર્ગ 100 100 એમાં ચાલો 90 નો વર્ગ 8100 માઈનસ 2 ગુણ્યા 90 ગુણ્યા 1 2 ગુણ્યા 90 એટલે 180 180 ગુણ્યા 1 કરો 180 થાય પ્લસ 1 1 નો વર્ગ 1 છેદમાં 100 ચાલો 8100 માઈનસ 180 લાઈન માં જશું આપણે 8100 માંથી 180 બાદ કરવાના છે પહેલા તો 100 બાદ કરો એટલે 8000 વધે ઉપરથી બીજા 80 બાદ કરો એટલે કેટલા વધશે 7920 કેટલા વધશે 7920
प्लस एक छेद में 100 અને જો ડાયરેક્ટ આપણે ન આવે તો રફ પેજ માં આપણે બાદબાકી કરી શકીએ છે રફ પેજ માં આપણે બાદબાકી કરી શકીએ છે 8100 130 કેટલા આવશે 7920 પ્લસ એક પ્લસ એક કરી દો 7921 છેદ માં 100 અને અહીંયા છેલ્લો જવાબ આવશે 79.21 છેલ્લો જવાબ શું આવશે મિત્રો 79.21 છેલ્લો દાખલો સેમ ટુ સેમ એજ રીતે પરંતુ બે પોઈન્ટ છે પહેલા તો પોઈન્ટ દૂર કરી દો 105 છેદ માં 100 પોઈન્ટ પછી કેટલા આગળ છે 2 પોઈન્ટ પછી કેટલા આગળ આવે છે છેદ માં 2 0 ગુણ્યા 95 છેદ માં 10 શું કામ 10 પોઈન્ટ પછી કેટલા આગળ છે 1 તો છેદ માં 1 0 છેદ માં 100 ગુણ્યા 10 એટલે 1000 100 ગુણ્યા 10 એટલે કેટલા થશે 1000 ચાલો આ 1000 થઈ ગયા હવે 105 ને 95 આંસો વિચારી તો બે ની નજીક ની 0 વાળી કિંમત કેટલી થશે તો બે ની નજીક ની 0 વાળી કિંમત થશે 100 તો 105 ને કેમ લખાય 100 - 5 95 ને કેમ લખાય 100 - 5 100 - 5 100 - 5 તો સૂત્ર પ્રમાણે બધું જ હોય બે નું પહેલું પદ સરખું બીજું પદ સરખું એક માં પ્લસ એક માં માઈનસ બધું થશે કે 100 નો વર્ગ માઇનસ 5 નો વર્ગ છેદ માં કેટલા છે 1000 1000 આપણે એમ મળશે ચાલો 100 નો વર્ગ 10000 5 નો વર્ગ 25 છેદ માં 1000 10000 માંથી 25 બાદ કરી શકીએ તો મિત્રો 10000 માંથી 25 બાદ કરો કેટલા 9975 છેદ માં 1000 3 0 છે એટલે કે 3 આંકડા પછી પોઈન્ટ 9.975 9.975 કરી આપો છેલો ચાલો ચાલો પાછો કોમેન્ટ રિપીટ કરીએ કિંમત જો તમે દાખલા જોયા કિંમત જો 102 998 5.2 297 303 78 82 8.9 અને 1.05 9.5 તો અલગ અલગ જગ્યા માં આવે તો દરેક અલગ અલગ સૂત્ર લીધું અહીંયા પ્લસ વાળું સૂત્ર લીધું માઇનસ વાળું સૂત્ર લીધું પોઈન્ટ દૂર કર્યા એ પ્લસ બી માઇનસ બી વાળું સૂત્ર લીધું એ પ્લસ બી માઇનસ વાળું સૂત્ર લીધું પોઈન્ટ દૂર કર્યા અહીંયા પણ પોઈન્ટ દૂર કર્યા એ રીતે મિત્રો તો આજે આપણે અહીંયા આટલું સુધી રાખશું નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ ટોપિકને આગળ વધારીને અલગ સૂત્રોની મદદથી અલગ પ્રકારના દાખલા કરશું ત્યાં સુધી આવજો મિત્રો દરેક વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ